આગળ વધીએ. રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝીંકી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે, ત્યારે પંચમહાલના ખેડૂતો પણ આ ભાવના કારણે પરેશાન છે. ખેડૂતો માટે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ છે, ત્યારે ખેડૂતોએ આ ખાતરના ભાવ વધારા સામે જે ઉત્પાદન કરવામાં આવશે તેવા અનાજ અને શાકભાજીના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ડીએપીમાં 60 રૂપિયા, એનપીકેમાં 60 રૂપિયા અને પોટાશમાં 230 રૂપિયાનો વધારો કરાયો છે. ત્યારે ડીએપી હવે 1400 રૂપિયા, એનપીકે 1340 રૂપિયા અને પોટાશ 1130 રૂપિયાના ભાવે મળી રહ્યું છે. ખાતરના ભાવો ઉચકાતા જ હતા અને અમારા જે પાકનો જે ભાવો પૂરતા પ્રમાણે મળી શકતા નથી, એટલે અમને બધું બહુ નુકસાન જાય અને ખેડૂત દિન પ્રતિદિન નીચો પડતો જાય છે. ડીએપી, એનપીકે અને મિરોડા પોટાશ આ ત્રણ ખાતરનો ગત વર્ષનો વપરાશ 2188 મેટ્રિક ટન જેટલો છે, જ્યારે ચાલુ વર્ષનો એપ્રિલ 2018થી લઈ અને સપ્ટેમ્બર 2018 સુધીનો 1979 મેટ્રિક ટન જેટલો વપરાશ થયેલો છે. અને ભાવ વધારા સંબંધિત આપનો જે પ્રશ્ન છે, તો એમાં ડીએપીમાં આંશિક 60 રૂપિયા જેટલો, એનપીકેમાં 60 રૂપિયા પ્રતિ બેગ અને પોટાશિયમ ખાતરમાં 230 રૂપિયા પ્રતિ બેગ, એ પ્રમાણે ભાવ વધારો થવા પામેલો છે. આગળ વધીએ. ભણે ગુજરાત, આગળ વધે ગુજરાત, પણ રોડ વગર કેવી રીતે શાળા સુધી પહોંચે ગુજરાત? આ સવાલ અત્યારે ગીર સોમનાથ જિલ્લાના હરમડિયા ગામના લોકોને થઈ રહ્યો છે. કારણ કે અનેક રજૂઆતો બાદ તેમને પ્રાથમિક શાળા તો સરકારે આપી, પરંતુ રોડ આપવાનું ભૂલી ગઈ. ગીર સોમનાથના હરમડિયામાં આપનું સ્વાગત છે. જી હા, આપ ગુજરાતમાં છો. જ્યાં રસ્તાની જગ્યાએ છે ધૂળ, ઢેફા અને પથરા. ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી 300 જેટલા પરિવારો અહીં વસવાટ કરે છે. બાળકોનું ભવિષ્ય ના બગડે માટે સરકારે પ્રાથમિક શાળા મંજૂર કરી. 2 ઓરડીમાં ધોરણ 1 થી 7ના 34 બાળકો, 4 શિક્ષકો વચ્ચે અભ્યાસ કરે છે. શાળા મંજૂર થયે 10 વર્ષ થયા, પરંતુ ના ઓરડા મળ્યા ના રસ્તો. રસ્તાને લઈને તો બહુ તકલીફ છે. અમારે વાડી વિસ્તારમાં 300 જેટલા પરિવાર રહે છે. અહીંયા 30-25-30 વર્ષ થા રહે છે, બધાય વાડીએ જ રહેવાવાળા છે. સરકારે અહીંયા સીમ શાળાનું પણ આયોજન કર્યું, સીમ શાળાય છે, પણ હજી સુધી રસ્તો બન્યો નથી. અમારી સ્કૂલમાં અત્યારે હાલ 4 શિક્ષકોની વચ્ચે 2 ઓરડા કાર્યરત છે અને 2 ઓરડાની ઘટતા 2 ઓરડાની મંજૂરી મળી ગયેલ છે અને ટૂંક સમયમાં વર્ક ઓર્ડર બહાર પડશે એવું અમને ટીઆરપી દ્વારા ટેલિફોનિક મેસેજ મળેલો છે. નાના નાના બાળકોએ આજ ઉબડખાબડ રસ્તા પર પસાર થઈને આવવું પડે છે. સીમ શાળા જંગલ વિસ્તાર નજીક હોવાથી ના તો રસ્તો છે ના વીજ પુરવઠો, પણ હા, સરકારે કમ્પ્યુટર જરૂર આપ્યા છે, પરંતુ લાઇટ વગર એ ધૂળ ખાઈ રહ્યા છે. એટલા માટે અમારે બહુ તકલીફ તો રસ્તાની છે જ, અને સાથે સાથે અમારે લાઇટનો પણ પ્રોબ્લેમ છે. કારણ કે આ વાડી વિસ્તાર હોવાથી અમારે અઠવાડિયું લાઇટ દિવસ પાળી હોય છે અને અઠવાડિયું રાત પાળી હોય છે. હવે આ કોમ્પ્યુટરની સુવિધા તો છે સાહેબ, પણ લાઇટ ન હોય તો શિક્ષકો શું કરવાના? ચોમાસા દરમિયાન બાળકો તો ઠીક, શિક્ષકો પણ શાળાએ આવી નથી શકતા, માટે મોટે ભાગે શાળા બંધ રાખવી પડે છે. શાળા ગીર જંગલને અડીને આવેલી હોવાથી દીપડા, સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો પણ બાળકોને ડર સતાવે છે. મને અહીંયા નીચાળે આવવામાં સાવજુ દીપડાથી બીક લાગે છે ને રસ્તો હાવ ખરાબ છે, પાણી ભરાઈ રહે છે, અત્યારે હાવ ખડબડિયું છે, પાણી ભરાઈ રહે છે. 10 વર્ષથી રસ્તાની વાટ જોતા ગ્રામજનો બસ એ જ કહી રહ્યા છે કે આવામાં કેવી રીતે ભણશે ગુજરાત. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.